محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أحد. الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من امره وكبره تكبيرا. والصلاه والسلام على اشرف الانبياء والمرسلين وخاتم النبيين مولانا القاسم محمد صلى الله عليه وسلم. السلام عليكم ورحمة الله وبركاته. السلام ورحمة الله وبركاته. إن شاء الله تكون شيء مفيد في كتاب الأعمال وجوب رسول الله. بني بلا جاي كلنا وزنا حوالتي إقوات من منيات أيدي. أبدا جاي كله موت أدي موت بعد نمر الله نبات كرتا هذا. एक रिवायत मले छे जे इंसान माटे बद्दा मसला बहु आसान करी नाखे छे. ए रिवायत के छे अने आपे सामने नी वात छे पाछो दोराव छु ताकि आपे आ याद रहे. हर वाजिब नमाज बाद आयतुल कुर्सी नो पढ़वो एनो फायदो ए छे के अहीं माले मुसलमान फरमावे छे के ए इंसान जे आयतुल कुर्सी दर वाजिब नमाज बाद पढ़े छे एना अने जन्नत ना वच्चे मौत सिवाय काई नथी. એટલે જે પણ મરહલા છે આ દુનિયા અને જન્નતની વચમાં મોત સિવાય કોઈ મરહલો ઇન્સાનને પાર નથી કરવાનો. અહીંયા એની રૂહ કબ્જ થઈ અને સીધો જન્નતના દરવાજા યા એ વાદી સલામની અંદર અલ્લાહની હિફાજતમાં રહેશે અને તરત જ કયામતના દિવસે જન્નતનો દાખલો છે. અને એમાં પણ વધારો કરું અલ્લામા તબરબાઈ જે આ નિઝામ લખ્યા છે જ્યારે એને પૂછવામાં આવ્યું કે આયતુલ કુર્સી ગોયા એક આયત છે કે ત્રણ, એ ફરમાવ્યા જ્યાં સુધી મારી તહકીક છે ઓલી એક જે પહેલી આયત છે એ જ છે. તો ઇન્સાનને એમ કદાચ ના થાય કે બહુ તકલીફ પડે છે ત્રણ આયત પડવાની, હાલાંકિ એ પણ વધારે ટાઈમ નથી લાગતો, પણ એક આયત પણ નમાઝ બાદ ઓલી પહેલી આયત આયતુલ કુર્સીની પડી લે તો કાફી છે જન્નતની બશારત હાસિલ કરવા માટે. ભાઈઓ શેખ મુફીદની આ કિતાબ અલામાલી એના જે લેક્ચર્સ એ આપતા હતા એમાંથી છે નાના નાની હદીસો છે જે એ આ જ્ઞાન આપતા હતા સ્ટુડન્ટ્સને અને સ્ટુડન્ટ્સે આ નકલ કરી છે. એક રિવાયત મળે છે શેખ મુફીદ ફરમાવે છે કે અહીં માલે મુસલામ ઇનામ નથી આપતા ક્યાં ઇમામ થી આ રિવાયત આવે છે. એનું કારણ એક હોઈ શકે કે અસાદિક લકબથી આપણા છતાં ઇમામ પણ જાણવામાં આવતા હતા અને બીજા પણ ઇમામ જાણવામાં આવતા હતા. એના કારણે જ્યારે જ્યારે પણ કોઈ રિવાયત કાલ અસાદિક હોય છે તો ઘણા ફેર મુફસ્સિરીન નથી આપતા કે બેમાંથી કયો ઇમામ આને રિવાયત કરે છે. તો એ ફરમાવે છે બે ઇમામમાંથી એક ઇમામ ફરમાવ્યા એને એક માણસ પૂછવા આવ્યો કે એમ રસૂલિલ્લાહ અમે એક માણસને જોઈ છે જે આખો ટાઈમ ઇબાદતમાં છે અલ્લાહની ઇબાદતમાં એટલો મશગુલ છે એ ખુશુ રાખે છે હંબલ માણસ છે એની બધું મહેનત એ છે કે અલ્લાહ સુબહાનહુ તઆલાને રાજી કરે પણ એ તમારી લોકોની વિરુદ્ધ છે તો એની ઇબાદત એને કંઈક ફાયદો પહોંચાડશે. તો ઇમામ ફરમાયવા યા મોહમ્મદ સાંભળી લે એનો મિસાલ બની ઇસરાઈલના એ ઘરાનાનો મિસાલ છે જેની અંદર ઘરમાં રહેવાવાળા 40 દિવસનો ચીલો કર્યા યાની અલ્લાહની ઇબાદત 40 દિવસ માટે કર્યા તાકે એ લોકોની કંઈક મુશ્કેલ હશે એ આસાન થઈ જાય ગુનાઓ માફ થઈ જાય જે પણ હતું. રિવાયત નથી બતાવતી સેના માટે 40 દિવસનો એ લોકોએ ચીલો કર્યો યા ઇબાદત કર્યો અને 40 દિવસ પૂરા થવા બાદ એ ઘરના બધા રહેવાસીઓની દુઆ કબૂલ થઈ સિવાય એકની. અલ્લાહની બારગાહમાં જાય છે અને ઇમામ
સુબાન તઆલા સાથે ગુફ્તગુ કરતા હતા તો અલ્લાહ સુબાન તઆલા ફરમાવે છે કે એ એવા દરવાજાથી મારા તરફ આવવા માંગતો હતો જે દરવાજો મારા તરફ નથી આવતો પછી અલ્લાહ સુબાન તઆલા ફરમાવે છે એ મારા પાસે દુઆ તો કર્યો પણ એના દિલની અંદર તારી રિસાલત બારામાં શંકા હતી ડાઉટ હતો અને એ જો મારા પાસે માંગતો રહેત હતા કે એનો ગળો કપાઈ જાય એની આંગળી ઉપરી જાય તો પણ એની દુઆ કબૂલ ના કરત પછી માં ફરમાવે છે અમે એ જ મિસાલ બરાબર છે જે ઇન્સાન અમારા સાથે ઉગ્ર રાખે અમારી દુશ્મની રાખે એના કોઈ અમલ કબૂલ નથી થતા તમે બીજા લોકમાંની અંદર બીજી એક રિવાયત મળશે કે એક ઇન્સાનની આખી જિંદગી મકામે ઇબ્રાહીમ અને હઝરત અસવદની વચમાં ઉભો રહે અને આખી જિંદગી નમાઝ અને રોજાની અંદર કાઢે બનેની દિલની અંદર આ જે બેટી મોહમ્મદ ન હોય બલકે ભૂખ હોય તો એ માણસ મરી પણ જાય એ હાલતમાં એની કોઈ ઇબાદત કબૂલ નથી એટલે આ જે બેટી મોહમ્મદ કેટલી મુહિમ છે એ આપણે આમાંથી સમજવા મળે છે બીજી રિવાયત ચોથા ઇમામની મળે છે ફરમાવે છે એ ઇન્સાન જે એક ભૂખા મોમિનને ખરાવે છે એની ભૂખ મિટાવે છે એને અલ્લાહ સુબહાન તઆલા જન્નતના ફળો સાથે સેરાબ કરશે એનું પેટ ભરશે પાછી એ જ પ્રમાણે જે આપણે ગઈકાલે વાત કરતા હતા નેકી અહીંયા કરો માં તમે એને કન્વર્ટ કરશો માં તમે ફાયદો મળશે પછી ફરમાવે છે જે એક મોમિનની પ્યાસ બુજાવે છે અલ્લાહ સુબહાન તઆલા કયામતના દિવસે એની પ્યાસને મીઠું પાણી જન્નતના મીઠા પાણીથી એને સેરાબ કરશે એની પ્યાસ બુજાવશે અને જે એક મોમિનને લિબાસથી ઢાંકે છે કોઈ પાસે લિબાસ ના હોય કે આપણે જોઈ કોઈનું લિબાસ ફાટેલો છે અને આપણને લિબાસથી ઢાંકે એના એના શરીરને ઢાંકે તો અલ્લાહ સુબહાન તઆલા કયામતના દિવસે જન્નતી લિબાસ સાથે એને ઢાંકશે અને પછી ફરમાવે છે એ હંમેશા અલ્લાહ સુબહાન તઆલાની હિફ્ઝમાં રહેશે હત્તા કે એ મોમિન જેને કપડો પહેરાવ્યો એના શરીર ઉપર એક પણ દોરો એ લિબાસમાં બાકી હશે એટલે કદાચ એને એવું થાય કે કોઈ દોરો રહી ગયો હોય એવું તો થાય નહીં પણ કદાચ એના પાસે કબાટ નહીં કપડું રહી ગયો હોય પાટી ગયું છે જે તમે લઈ આવ્યા જ્યાર સુધી એના પાસે એ કપડું છે ત્યાર સુધી અલ્લાહ સુબહાન તઆલા તમે એના હિફ્ઝમાં રાખે છે ત્યાર સુધી એના પાસે એક દોરો બરાબર એ કપડાનો બાકી હોય તકલીફ ને પી જાઓ અને સામે ઇશાર કરો કે બધું સારું છે
અલ્લાહ નું શુકર ગુઝારો અલ્લાહ સુબહાનહુ તઆલા ને ઈ તકલીફ પી જાઉં બહુ પસંદ છે પછી ફરમાવે છે બે કતરા અલ્લાહ સુબહાનહુ તઆલા ને બહુ પસંદ છે એક કતરો એ ઇન્સાન નો લોહી નો કતરો કે જે અલ્લાહ ના રાહ માં પોતાને કુરબાન કરવા માટે સર્વ કરે છે અને બીજો એ આંસુ નો કતરો કે જે ઇન્સાન રાતના અંધારામાં અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે રોય છે આજે કતરા અલ્લાહ સુબહાનહુ તઆલા ને બહુ પસંદ છે બીજી રિવાયત આપણે મળે છે સાતમે ઇમામ પાસે એક માણસ આવ્યો અને દરખાસ્ત કર્યો કે છે દેવના રસૂલિલ્લાહ હું તમારા પર કુરબાન થાઉં તમે માંગું છું કે તમે અલ્લાહ સુબહાનહુ તઆલા પાસે દરખાસ્ત કરો મારા માટે કે બે ચીજ મને બે નેમત આપે એક મને એક છોકરો આપે ઓલાદ તરીકે મારા પાસે ઓલાદ નથી મને એક છોકરો જોઈએ છે અને બીજું કે મને દર વર્ષે હજ નસીબ થાય એ ફરમાવે છે કે ઇમામ અલ્વા કહેરા અને અલ્લાહ સુબહાનહુ તઆલા મને ઓલાદ પણ આપી જે છોકરો હતો અને દર વર્ષે હાલાકી મારી હાલત પણ ના હતી તોય જ્યારે હજનો મોસમ આવતો હતો ક્યાંય ને ક્યાંયથી મારી માટે સગવડ થઈ જતી હતી અને મારી બધી હજ અદા કર્યો ભાઈઓ આનાથી આપણે જાણવા મળે છે કે અહીં માને સલામના દરબારમાં જ્યારે આપણે દિલના ગહેરાઈથી માંગે છે આપણે જે ગયા ફેરે વાત કર્યા કે જ્યારે સલામ પણ કરે છે અગર સાચે દિલથી આપણે ઓલોકાને સલામ કરે આપણી કોઈ એવી હાજત નથી જે ઓલોકાના જરીએ પૂરી નથી થઈ શકતી આપણે શરત છે કે દિલથી માંગે છતાં ઇમામની રિવાયત છે એ ફરમાવે છે કે જે પણ અમારા પાસે આવે યાની કે અહીં માલે સલામ પાસે આવે ફિક શીખવા માટે કુરાન શીખવા માટે કુરાનને સમજવા માટે ઓ લોકોને અમારા પાસે આવવા દો પણ જે પણ આવે કોઈની એપ ખોલવા માટે જે અલ્લાહ સુબહાનહુ તઆલા એની રહેમતથી ઢાંકી રાખ્યો છે એ માણસને મારાથી દૂર કાઢો અહીંયા આપણા માટે સબક એ છે કે આપણા પાસે પણ કોઈ આવે જો સારી ચીજ પૂછવા આવે કે સારો મશવરો લેવા આવે કે સારી વાત કરવા આવે એને તમે ગરમીશા કરો બોલાવો બેસારો પણ જે બીજાના એક ફોલવા આવે જે અલ્લાહ સુબહાનહુ તઆલા ઢાંકા છે આપણા માટે બહેતર છે કે આપણે એવા માણસથી પરહેજ કરે પછી ફરમાવે છે કે એક માણસ એક બેઠકમાં બેઠો તો એ પૂછ્યો હું તમારા પર કુરબાન થાઉં હું તમે મારી હાલ સંભળાવું તો ઇમામ એને એમ નથી કે તારા મને કે તારો પ્રોબ્લેમ શું છે એમ જવાબ કોઈ દિવસ તમે અહીં માલે સલામનો નહીં મળે બલકે એને કહે છે જો તને એમ લાગે કે તને મને કહેવાથી તને ફાયદો પહોંચે તો મને કહે જો તારી ઈચ્છા હોય મને કહેવાનું મને બતાવો તો આ માણસ કહે છે કે ખુદાની કસમ હું ગુના ઉપર ગુના કરતો રહું છું મારાથી ગુનાઓ બંધ નથી થતા અને ઘરના સમયથી હું કોશિશ કરું છું કે હું આ ગુનાઓથી બચી જાઉં પણ નથી થતું મારાથી તો ઇમામ ફરમાવે છે કે અગર જે જો તું જે કહે છે એ સાચું છે તો પછી અલ્લાહ સુબહાનહુ તઆલા તારી સાથે બહુ મોહબ્બત કરે છે અગર તું સાચો છો તારા બોલમાં કે તું ઘરના સમયથી કોશિશ કરે છે કે ગુનાથી બચી જા તને પછતાવો છે પણ નથી થતું તો અલ્લાહ સુબહાનહુ તઆલા તને બહુ પસંદ કરે છે અને આ બદલાવ નથી લેવા માંગતો તારી અંદર કેમ કે તારા પછતાવાની અંદર એનો ખોફ છુપેલો છે કદાચ તું બદલાઈ જઈશ તો તારામાં તકબ્બુર આવી જશે કે હવે હું બહુ ઉત્તકી થઈ ગયો પરેશગાર ઇન્સાન થઈ ગયો અને એ તને ગુમરાહી તરફ લઈ જશે એટલે કહેવાનો મતલબ એ કે શરત એ છે કે પછતાવો સાથે બહુ જ લોકો ઘણી ઘણી કોશિશ હોય કે હું પોતાને બદલાવું અને મને પછતાવો થતો એની કે આદત પછી હું કહું કે આવું અલ્લાહ નથી જોતું કે હું બદલું તો હું પૂરા કરતો રહું કાંઈ પ્રોબ્લેમ એમ નહીં હંમેશા પછતાવો પણ હોય ને કોશિશ પણ હોય અગર એ હાલતમાં ઇન્સાન પોતાને પામે તો કદાચ અલ્લાહ સુબહાનહુ તઆલા એને પસંદ કરે છે કે એ હાલતમાં રાખે છે જેનાથી અલ્લાહનો ખોફ એના દિલમાં જાગતું રહે ભાઈઓ આ વાત પર એક બીજી વાત યાદ આવી આપણે ગઈકાલે ફરમાયું કુરાન મજીદ આયતોના સહારાથી જે ઇન્સાન ગુનાને કબીરાથી પરહેઝ કરે છે આખી જિંદગી કોઈ ગુનાને કબીરા નથી કરતો અલ્લાહ સુબહાનહુ તઆલાની રહેમત ઈ છે એનો વાયદો છે કુરાન મજીદ ની અંદર કે એના ગુનાને સગીરા એ માફ કરી નાખશે તો ઇન્સાન જ્યારે આ દુનિયાથી જશે
નો પ્રોબ્લેમ પણ એની અંદર એક બીજી રિવાયત છે ગુનાહ અને કબીરા સિવા ગુનાહ અને સગીરા પણ જો કરતો હોઉં અને એને આમ સમજી જાઉં તો એ ગુનાહ અને કબીરા બની જાય છે કેવાનો મતલબ એ કે અગર નાના નાના ભૂલ થઈ જાય છે મારાથી જે ના ઇન્સાન હતો અને પછતાવો નથી અને સુધારો નથી હું સમજું કે આ તો ગુનાહ અને કબીરાના ફેરિસ્ટમાં નથી વાંધો નહીં આવે જો એમ મારું નજરિયો હશે ગુના બારામાં કે નાના ગુના પણ મારા માટે પહાડ બની અને રૂકાવટ બની જશે તો આપણે એનાથી જાણ રાખવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે ભાઈઓ રબલાની અંદર આપણે બુક જેવો એક મિસાલ પણ મળે છે કે જે અબાબ બિલાલ હુસેનને કરબલાના મેદાન સુધી લઈ આવ્યો અને એના થકે અબાબ બિલાલ હુસેન ઉપર જુલ્મ અને તકલીફો પણ આવી હતી આપણે એટલા સુધી મળે છે કે ઓરનો લશ્કર પણ શામિલ હતો એ અબાબ બિલાલ હુસેન પર પાણી બંધ કરવામાં છતાં પણ આપણે મળે છે કે આશુની રાતના એક રાતનો પછતાવો આ ઇન્સાનને ક્યાંથી ક્યાં પહોંચાડી ગઈ છે જ્યારે હું શહીદ થાય છે અને એના પેશાની ઉપરથી લોહી બંધ નથી થતું તો એ વારિસે જનાબે ઝહરાના ઇમામ બને છે અને અબાબ બિલાલ હુસેન એના માથે